न्याय, આમ તો દરેક વ્યક્તિને ન્યાય મળવો જ જોઈએ, પણ ન્યાય જ્યારે માણસથી બહુ દૂર જતો જાય, ન્યાય માટે કોઈ માણસ વલખા ખાતું હોય, વર્ષો વર્ષ પોતાના ચપ્પલ કચેરીઓ અને કોર્ટમાં ઘસી નાખે, છતાં તેને ન્યાય ન મળે તો શું સમજવું? નમસ્કાર, આપની સાથે હું છુપાયેલ રાઠોડ. અમારા ઓફિસના ફોન પર એક ભાઈનો ફોન આવ્યો. ભાઈનું નામ છે કમલેશ યાદવ અને વર્ષોથી એ ન્યાય માટે ઝંખી રહ્યા છે. 2010માં તેમના દાદાનું અવસાન થયું હતું. જ્યારે તેમના દાદા બીમાર હતા ત્યારે કુટુંબી નારાયણભાઈ યાદવે ખોટી રીતના બધી જ મિલકત પોતાના નામે કરાવી દીધી. કમલેશભાઈ અને તેમના પરિવાર પાસે કશું જ ન બચ્યું. કમલેશભાઈએ ધારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. 2015માં આપેલી ફરિયાદ પર પોલીસે કંઈ જ કાર્યવાહી ન કરી. પછી તેમણે કલેક્ટર પાસે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ પણ કરી, પણ સિસ્ટમના લાલિયાવેડાને કારણે કશું જ ન થયું. પછી તે કોર્ટના શરણે ગયા. કોર્ટમાં હુકમ થયો કે આ લેન્ડ ગ્રેબિંગનો કેસ બને છે અને કેસ નોંધવો જોઈએ, પણ આજ દિન સુધી તેમની જમીન તેમની મિલકતનો કોઈ નિવાળો નથી આવ્યો. ન્યાય જાણે એમનાથી સેંકડો કિલોમીટર દૂર છે. પહેલાં કમલેશભાઈ પાસેથી સમજીએ કે આટલા વર્ષોથી તેમને ક્યાં ક્યાં ધક્કા ખાધા, કોને કોને ફરિયાદ કરી. અમો ફરિયાદીનું નામ કમલેશભાઈ બાવચંદભાઈ યાદવ, સાવરકુંડલા, જિલ્લો અમરેલી. અમારું મૂળ વતન ધારી તાલુકાનું ગામ દલખણિયા. અમારી બાપદાદાની વડીલો પાસેથી મિલકત આવી છે. ખાતા નંબર 90, ખાતા નંબર 85, ખાતા નંબર 845, ખાતા નંબર 898. આ તમામ જમીન વડીલો પાસેથી મિલકત છે, આની વારસાઈ થાય. તેથી હાલના આરોપીએ ખોટા કાયદા નિયમ વિરુદ્ધના ફોજરી, બોગર, છેતરપિંડીવાળા ગિફ્ટેડ બનાવવામાં આવ્યા છે. બક્ષિસ દસ્તાવેજ બનાવ્યો છે ખોટો. દાદાને ગળે આંખે બધે પાટા બાંધ્યા છે, આંખું બંધ છે. એ હાલતનો દુરુપયોગ, બેહોશ હાલતનો દુરુપયોગ કરી, ગંભીર બીમારીનો હાલતનો ઉપયોગ કરી દાદા તમામ રેકર્ડમાં સહી કરે છે. આમાં બોગસ અંગૂઠાના નિશાન લઈ, આની અંદર કોઈ વકીલનો સહી શીખો નથી, કોઈ નોટરી કરેલો નથી, બધું બોગસ. મિલીભગત કરી છેતરપિંડીવાળો ગેરકાયદેસર મંડળી રચી એકબીજા સાથે મદદગીરી કરી, મિલાપીપણું કરી, આ કૌભાંડમાં તલાટી મંત્રીથી લઈને કલેક્ટર લગ્નની વોન પેપર રેકર્ડ ઉપર સંડોવણી છે. અને જમીન મકાનનો કબજો કર્યો છે. ઘણી બધી જમીન આરોપીએ ગેરકાયદેસર વેચી નાખી છે. ઘણી બધી જમીન હાલના મારા દાદાના અવસાન 16/12/2010 રોજ મારા દાદાનું અવસાન થયું છે. અને મેં 20/1/11 રોજ વારસાઈ કરવા માટે કાગળિયા રજૂ કર્યા છે. અને દાદાને 3 છોકરા અને 1 છોકરી છે, અને વડીલો પાર્જિત મિલકત છે. તેથી આ મિલકતની વારસાઈ થાય. તેથી હાલના ખોટા આરોપીએ હોય કોઈ ઠેકાણે મરણનો દાખલો રજૂ કર્યો નથી, કોર્ટમાંથી હુકમનામું રજૂ કર્યું નથી, કોર્ટમાંથી પ્રોબેટ રજૂ કર્યું નથી, કોઈ પણ વારસદારોને 135D નોટિસ બજાવેલ નથી, માત્ર પૈસાનું ચેટિંગ કરી ભ્રષ્ટાચાર કરી આ કૌભાંડમાં વન પેપર રેકર્ડ ઉપર બધા સંડોવાયેલા છે તેવા મારી પાસે સચોટ પુરાવા છે. તેથી ખોટા દસ્તાવેજ ઊભા કરી, ખોટા રેકર્ડ, હાલના આરોપીએ ખોટા વ્હીલ પર જમીનના ખોટા બોગસ વ્હીલ બનાવ્યા છે. મારા કાકા એક ગુજરી ગયા, જંતીભાઈ શાંતિભાઈ યાદવ, એની પાસેથી જમીનનું ખોટું વ્હીલ બનાવ્યું, મારા દાદા પાસેથી ખોટો બક્ષિસ દસ્તાવેજ બનાવ્યો, અને હાલના આરોપીઓ ગુનાહિત ઇશ્તિહાર ધરાવે છે. અને અમારી 100 રૂપિયાની કિંમતી જમીન પસાવી પાડવા માટે આ કૌભાંડની અંદર વન પેપર બધા સંડોવાયેલા છે. અમરેલી જિલ્લામાં મામલતદાર તલાટી મંત્રીથી લઈને કલેક્ટર લગ્નની સંડોવણી છે. તેથી ખોટા જમીન મકાનના કબજા કર્યા હોય તેથી માન્ય વિજયભાઈ રૂપાણી સાહેબ લેન્ડ ગ્રેબિંગ કાયદો લાવ્યા, એની અંદર મેં ફરિયાદ કરી, 2000 રૂપિયા ફી ભરી કલેક્ટરની, તો મારી અરજી લેન્ડ ગ્રેબિંગની કલેક્ટરે કાઢી નાખી. તેથી મેં મુખ્યમંત્રી, રાજ્યપાલ, ગુજરાત સરકાર, ગૃહ વિભાગ બધાને મેં રજૂઆત કરી, તેમ છતાં કોઈ લેન્ડ ગ્રેબિંગ દાખલ કરી નહીં. તેથી મેં નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ અમરેલીની અંદર લેન્ડ ગ્રેબિંગ કાયદા પ્રમાણે મેં ફરિયાદ કરી, તો નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટે કલેક્ટર પાસેથી તમામ રેકર્ડ મગાવી અને 156(3) મુજબ લેન્ડ ગ્રેબિંગ થાય છે. ખોટા રેકર્ડ ઊભા કર્યા છે, ખોટા દસ્તાવેજ કર્યા છે, અને જમીનોમાં ખાતા નંબરોમાં ફેરફાર કર્યા છે. ઘણી બધી જમીન ગેરકાયદેસર વેચી છે આરોપીએ, અને હાલના આરોપીઓને નામે અમુક મિલકત કરી દીધેલી છે મારા દાદાના અવસાન પછી. અને જે મારા દાદાના અવસાન પછી આરોપી જે કાંઈ કાર્ય કરે છે એ ગેરકાયદેસર અને ગેરકાનૂની કરી રહ્યા છે, કાયદાની વિરુદ્ધનું કર્યા છે. તેથી તાત્કાલિક આ તમામ આરોપીને જેલ હવાલે કરાવો, અને નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટે 156(3) મુજબ ઓર્ડર કર્યો છે. 6 આરોપીઓના નામ છે. જમીન પસાઈ પાડવાની ગંભીર કલમો સાથે FIR રજીસ્ટર થઈ છે. ધારીના સબ રજિસ્ટર JS બુદ્ધ સાહેબનું FIRમાં નામ છે. ધારીના મામલતદાર SB ગંગદેવ સાહેબનું FIRમાં નામ છે, અને ધારીના સર્કલ ઓફિસર SM તલાટીનું પણ FIRની અંદર નામ છે. અને નારાયણભાઈ શાંતિભાઈ યાદવ, રાજેશભાઈ નારાયણભાઈ યાદવ, દીપુભાઈ નારાયણભાઈ યાદવ, અને આ કૌભાંડની અંદર કોઈ વકીલ કે નોટરી કરેલા કોઈના સહી સિક્કા નથી, બધું બોગસ છે. અને કોઈ પણ ઠેકાણે દાદાનો મરણનો દાખલો, પેટીનામું, કોર્ટનું હુકમનામું, પ્રોબેટ,
આ કોઈ પણ રજૂ કરેલ નથી અને આ બાબતે મેં મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ 2015 સાલમાં હતા એમાં મેં રાજ્ય સ્વાગતમાં ભાગ લીધેલો હતો અને રાજ્ય સ્વાગતમાં આનંદીબેન પટેલે 1-5 મુદ્દાનો આદેશ કરેલો હતો તેમાંથી અમરેલી જિલ્લા કલેક્ટરે આ મુદ્દો સીટમાં લીધો SIT માં અને SIT માં જે બક્ષિસ દસ્તાવેજ મંજૂર કરનારને સર્કલ ઓફિસરને કારણો દર્શક નોટિસ કરી અને 15 દિવસમાં ખુલાસો માંગેલ એને દેશ દોષિત ઠેરવેલો છે અને આ નોંધ મંજૂર કરવા પાત્ર ન હોય તેનો સત્તાનો દુરુપયોગ કરી આ નોંધ મંજૂર કરેલ છે તે વન પેપર બધું રેકોર્ડ ઉપર છે ને એ બધા નજરઅંદાજ કાગળિયા કરી 2012 ની સાઇલમાં બક્ષિસ દસ્તાવેજ કલેક્ટરે ના મંજૂર કર્યો એની વસ્તુ 2019 ની સાઇલમાં જાહેર રજા 26 જાન્યુઆરીને દિવસે આ બક્ષિસ દસ્તાવેજ મંજૂર કરવામાં આવ્યો છે અને 2020 ની સાઇલમાં વિજયભાઈ રૂપાણી લેન્ડ ગ્રેબિંગ કાયદો લાવ્યા તેથી મારી અરજી દફતરે કરેલી છે અને વિજયભાઈ રૂપાણી એમ કહેતા હતા કે લેન્ડ ગ્રેબિંગની સામે કોઈ પણની સામે FIR રજીસ્ટર થાય તો કલાકોની ગણતરીની અંદર આરોપીની ધરપકડ કરવાની થાય 10 વર્ષ અને 14 વર્ષની જેલની જોગવાઈ છે અને આ કેસ 6 મહિનાની અંદર ફાસ્ટટેક કેસમાં ચુકાદો આવી જાય તેથી નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટે 9-3-22ના રોજ હુકમ કર્યો છે 15-3-22ના રોજ FIR રજીસ્ટર થઈ છે તો હજી સુધીની અંદર કોઈ પણ જાતની આમાં કાર્યવાહી થઈ નથી 6 આરોપી વિરુદ્ધ કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી અને આરોપીની ધરપકડ કરવા FIR ફાટ્યા પછી ધરપકડ કરવા બાબતે મેં ગુજરાત લેવલે બધી ઓફિસોની અંદર રજૂઆત કરી છે DG સાહેબ હોમ મિનિસ્ટર મુખ્યમંત્રી તમામને મેં આ રજૂઆત કરી અને મુખ્યમંત્રી શ્રી વોટ્સએપ નંબર બહાર પાડ્યો છે એની અંદર પણ મેં ફરિયાદ કરેલી છે એણે મુખ્યમંત્રી દ્વારા DG સાહેબને વોટ્સએપ નંબરની ફરિયાદ એને મોકલેલ છે તે અનુસંધાને હજુ સુધી અંદર કોઈ કાર્યવાહી થઈ નથી 25-8ના રોજ મેં મુખ્યમંત્રીને ફરિયાદ કરેલી છે વોટ્સએપ નંબરથી અને 27-4-23ના રોજ હું ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને CM સાહેબને રૂબરૂ મળવા આવ્યો અને એણે પણ એમ કીધેલું છે કે FIR જો રજીસ્ટર થયો હોય લેન્ડ ગ્રેબિંગ કાયદા પ્રમાણે તો આરોપીની ધરપકડ કરવી પડે મેં સાહેબ ધરપકડ નથી થઈ તે બાબતે મેં અવારનવાર CM ઓફિસમાં મુખ્યમંત્રીને ગૃહમંત્રીને બધાને રાજ્યપાલશ્રીને તકેદારી આયોગને બધાને મેં રજૂઆત કરેલી છે આરોપીની ધરપકડ કરવા આ બાબત મેં કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ આપેલું છે આરોપીની ધરપકડ કરવા બાબત અને બધી રજૂઆત હોવા છતાં બધાના હુકમ નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટનો હુકમ હોવા છતાં પોલીસે એક પણ આરોપીને 6 આરોપીમાંથી એક પણ આરોપીની ઈરાદાપૂર્વક ધરપકડ કરેલી નથી આરોપી આમ હશે અને આજના દિવસ લગન હજી હાઈકોર્ટની અંદર કોઈ પણ આરોપી ગયા નથી FIR રદ કરવા માટે અને કોઈએ જામીન પણ લીધા નથી આગોતરા પણ લીધા નથી મારી કોર્ટનો હુકમ અને હજી મોકૂફ છે જીવિત છે છતાં પોલીસ આરોપીની ધરપકડ કરતા નથી CM સાહેબ લગન મેં રજૂઆત કરી છે તેથી તાત્કાલિક તમામ જમીન મકાનનો કબજો હાલનો આરોપીએ ચાલુ રાખેલ છે અમારી 100 રૂપિયાની કિંમતી જમીન કસાઈ પાડવા માટે ખોટા રેકડ ઊભા કર્યા છે ગેરકાયદેસર મારી દાદાની બીમારીનો લાભ લઈ નાને દાદા તમામ રેકડની અંદર સહી કરેલ છે આમાં ખોટા અંગૂઠાના નિશાન લેવામાં આવ્યા છે અને આની અંદર સબ રજિસ્ટ્રાર તલાટી મંત્રી વન પેપર બધા મામલતદાર સર્કલ ઓફિસર બધા વન પેપર રેકોર્ડ ઉપર ગુનેગાર છે અને તમામના આરોપીઓના FIR ની અંદર નામ છે સામાન્ય માણસ માટે આપણે એવું તંત્ર કેમ બનાવીએ છીએ કે જ્યાં એને સ્પેસ જ ન મળે એને એવું લાગે જ નહીં કે આ તંત્ર એને ન્યાય આપશે આવી ઘટનાઓ બને ત્યાર પછી એવું ખબર પડે કે ન્યાયતંત્ર પરથી લોકોનો ભરોસો ઉઠી રહ્યો છે સામાન્ય માણસ માટે આપણે એવું તંત્ર કેમ બનાવીએ છીએ કે એને વર્ષો વર્ષ સુધી એક વસ્તુ માટે એક વસ્તુના ન્યાય માટે ભટકવું પડે અને પછી એનો ભરોસો ઉઠી જાય કે આ તંત્ર એને ન્યાય અપાવશે અને પછી ન્યાય શબ્દ એના માટે બોજ બની જાય આવી ઘટનાઓ એ સાબિત કરે છે કે જે લોકો પાસે પૈસા છે પાવર છે ઉચ્ચ કનેક્શન છે એ બધા બધું જ કરી શકે છે સામાન્ય માણસના હાથે કશું જ નથી આવતું સામાન્ય માણસના હાથે આવે છે માત્ર ન્યાયની પ્રતીક્ષા અને અફસોસ નમસ્કાર